હેલો સ્ટુડન્ટ્સ ડીએમઇમાં આજે આપણે ચેપ્ટર નંબર થ્રીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ગણવાના છીએ મોસ્ટ ઇમ્પો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કયો છે તો બેલ્ક્રેન્ક લિવરનો જે એક્ઝામ્પલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે અને જીટીયુમાં પૂછાય જ છે બેલ્ક્રેન્ક લિવર પૂછાય અથવા તો એની ઓરમાં રોકર આર્મનો એક્ઝામ્પલ પૂછાઈ શકે બટ મોસ્ટલી અહીંયા મેં પાંચ પેપર કવર કર્યા છે તો પાંચે પાંચ પેપરમાં બેલક્રેન્ક લીવરનો જે એક્ઝામ્પલ છે એ બેલક્રેન્ક લીવરનો એક્ઝામ્પલ પૂછાઈ જ ગયો છે એટલે તમારે આ જે એક્ઝામ્પલ છે એ એની ડિઝાઇન તમારે કરી જ નાખવાની કઈ રીતે એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે તો જોઈએ આપણે પાંચે પાંચ પેપરમાં અલગ અલગ રીતે આ એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે સૌથી પહેલાં તો ડેટા જોઈએ આપણે ડિઝાઇન અ ફલક્રમ પિન ઓફ અ બેલક્રેન્ક લીવર ટુ લિફ્ટ અ લોડ ઓફ ટુ kN એક્ટિંગ એટ ધ એન્ડ ઓફ વન ટ્વેન્ટી એમ લોંગ આર્મ હવે આપણે શું કરવાનું છે તો બેલ્ક્રેન્ક લિવરની પિનની ડિઝાઇન કરવાની છે કે જે શેની માટે યુઝ થાય છે તો બે ન્યૂટન જે છે એ એકસો વીસ એમ એમના આર્મ પર લાગે છે એના પર જે ફલક્રમ પિન આવેલી છે એની ડિઝાઇન આપણે કરવાની છે અહીંયા તમારે યાદ રાખવાનું છે બે વસ્તુ આવશે એક તો આવશે લોડ અને બીજું આવશે ઇફોટ હવે જે લોડ છે એ લોડને આપણે ડિનોટ કરીશું ડબલ્યુ વડે અને ઈફોર્ટ જે છે એ ઇફોટને આપણે ડિનોટ કરીશું પી વડે હવે અહીંયા તમારે ફક્ત ને ફક્ત ડિઝાઇન સમજવાની છે અને એક્ઝામ્પલ કઈ રીતે કઈ રીતે સોલ્વ થાય એ તમારે સમજવાની જરૂર છે એટલે વધારે ડીપમાં નથી સમજાવતી તમને પણ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ થાય એની ડિઝાઇન શું છે એ તમને હું એક્સપ્લેન કરી દઉં છું ઓકે પછી શું કહે છે ધ ઇફોટ ઇઝ અપ્લાઈડ એટ ધ એન્ડ ઓફ ટુ ફોર્ટી એમ લોંગ આર્મ હવે અહીંયા એક ભૂલ છે જે જીટીયુના પેપરમાં જ ભૂલ છે બરાબર આજ એક્ઝામ્પલ મેં કન્સિડર કર્યો છે એ ત્રેવીસ આઠ બે હજાર એકવીસના પેપરમાં પૂછાઈ ગયેલો છે હવે એક સિમ્પલ એક એક આર્મ છે બરાબર જે બી આપણું બેલ્ક્રેન્ક લિવર છે બેલ્ક્રેન્ક લિવરના એક આર્મની લેન્થ કેટલી છે ટુ ફોર્ટી છે અને બીજા આર્મની લેન્થ કેટલી છે વન ટ્વેન્ટી હવે લોજિકની વસ્તુ છે કે ટુ ફોર્ટી જે છે એ લોંગ આર્મ છે એટલે આપણે અહીંયા ટુ ફોર્ટીને લોંગ આર્મ લેવાનું અને એ લોંગ આર્મ પર શું લાગે છે ઇફોર્ટ ઇફોર્ટ આપણે અપ્લાય કરવાનું લિવરનું કામ શું છે તો ઓછી મહેનતે આપણને વધારે આઉટપુટ મળે એ લિવરનું કામ છે ઓકે આપણે ઇફોર્ટ આપીશું તો કોઈક વજન આપણે ઉચકી શકવાના છીએ તો શોર્ટ આર્મ જે છે શોર્ટ આર્મ પર શું લાગે છે લોડ મૂકેલો છે ઓકે અલોવેબલ સ્ટ્રેસ એન્ડ બેરિંગ પ્રેશર ફોર પિન આર સેવન્ટી ફાઈવ મેગા પાસ્કલ એન્ડ ટ્વેલ્વ મેગા પાસ્કલ રિસ્પેક્ટિવલી જે પિન છે પિન માટે સ્ટ્રેસ એટલે કે ટાવની વેલ્યુ છે કેટલી છે પંચોતેર પાસ્કલ છે અને બેરિંગ પ્રેશર છે એની વેલ્યુ કેટલી છે બાર મેગા પાસ્કલ છે ટેક એલ બાય ડી ઇઝ ટુ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ફોર પિન પિન માટે લેન્થ અને ડાયામીટરનો રેશિયો આપણે કેટલો લેવાનો છે એકસોને પ સોરી એક પોઈન્ટ પચીસ બરાબર આ જે છે આ આપણે કામ લાગશે એટલા માટે જે રેશિયો છે એ આપેલો હશે સપોઝ રેશિયો ના આપેલો હોય તો આપણે શું કરવાનું અઝ્યુમ કરવાનું ફિક્સ છે વન એલ બાય ડી ઇઝ ટુ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ તમારે અઝ્યુમ કરી નાખવાનું પછી બીજો જે ડેટા છે બીજો ડેટા સેમ છે બેલક્રેન્ક લિવરનો જ છે જે ડિઝાઇન હું અહીંયા શીખવાડીશ એ જ ડિઝાઇન આપણે કરવાની છે બરાબર સેમ ડેટા આપેલો છે દેન થર્ડ છે થર્ડ માટે પણ ડેટા સેમ છે ફોર્થ બી એક્ઝામ્પલ છે બટ ફિફ્થ શું પૂછાયું છે એક્સપ્લેન ધ ડિઝાઇન પ્રોસીજર ઓફ બેલક્રેન્ક લિવર એટલે કે બેલક્રેન્ક લિવરની જે ડિઝાઇન છે એ ડિઝાઇન આપણે લખવાની છે સ્ટેપ આપણે લખવાના છે તો એક સિમ્પલ વસ્તુ છે જો આપણે અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો એમાં જે આપણે ડિઝાઇન લખીએ છીએ જે બી પ્રોસીઝર આપણે કરીએ છીએ ફોર્મ્યુલામાં લખી નાખવાની એટલે તમારે થિયરી જે છે આ જે થિયરી છે એ થિયરી તમારી સોલ્વ થઈ જાય તો હવે આપણે એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું ગિવન ડેટા લખી નાખીશું તો ગિવન ડેટામાં જે બી વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે લખીશું જે જે વસ્તુ આપણને આપેલી છે એ બધું જ લખી નાખીએ ગિવન ડેટા ગીવન ડેટામાં સૌથી પહેલું તો આપણને શું આપેલું છે લોડ આપેલો છે કેટલો લોડ આપેલો છે ડબલ્યુ બરાબર બે કિલો ન્યૂટનનો લોડ છે એ કિલો ન્યૂટન છે તો એને આપણે કન્વર્ટ કરીશું શેમાં ન્યૂટનમાં એટલે શું કરીશું ટુ ઇન્ટુ ટેન ડેઝ ટુ થ્રી વડે મલ્ટીપ્લાય કરીશું તો કિલો ન્યૂટનનું શેમાં કન્વર્ઝેશન થઈ જશે ન્યૂટનમાં કન્વર્ઝેશન થઈ જશે એના પછી આ જે ડબલ્યુ છે એ કયા લેન્થ કયા આર્મ પર લાગે છે તો જે વન ટ્વેન્ટી એમ એમના લેન્થવાળો આર્મ છે એના પર ડબલ્યુ લાગે છે એટલે એને લઈ લઈશું આપણે એલ બીજું આપણને ઇફોર્ટની વેલ્યુ આપેલી નથી ઇફોર્ટની વેલ્યુ આપણે શું કરવી પડશે ફાઇન્ડ કરવી પડશે બીજું તમને શું આપેલું છે બીજું બીજું જે આર્મ છે બીજા આર્મની લેન્થ આપેલી છે કે એટલી ટુ ફોર્ટી એમ એમ આપેલી છે જો જે બી બેલ્ક્રેન્ક લીવર છે એ કઈ રીતનું થશે તો કંઈક આ રીતે થશે બરાબર અને આ સાઈડથી આવશે આમ બરાબર હવે માની લો કે આની જે લેન્થ છે એ કેટલી છે વન ટ્વેન્ટી એમ છે બરાબર અને આની જે લેન્થ છે એ કેટલી છે ટુ ફોર્ટી એમ છે ઓકે અને અહીંયા જે છે એ અહીંયા આપણે ઇફોર્ટ અપ્લાય કરીએ છીએ પી એન્ડ અહીંયા લાગે છે અહીંયા લોડ છે આપણો ડબલ્યુ બરાબર આ રીતનું થાય એના પછી આપણે શેની વેલ્યુ આપેલી છે અલગ અલગ સ્ટ્રેસીસની વેલ્યુ આપેલી છે કયા કયા તો સૌથી પહેલું તો સ્ટ્રેસ આપેલો છે સિઅરસ્ટ્રેસની જે વેલ્યુ છે એ કેટલી આપેલી છે સેવન્ટી ફાઇવ મેગા પાસ્કલ મેગા પાસ્કલ આપેલા હોય તો એને આપણે સેમાં કન્વર્ટ કરીને મૂકીશું ન્યૂટન પર એમએમ સ્ક્વેરમાં મૂકીશું એઝ ઇટ ઇઝ વેલ્યુ થશે એટલે સેવન્ટી ફાઇવ ન્યૂટન પર એમએમ સ્ક્વેર એના પછી બેરિંગ પ્રેશરની વેલ્યુ આપેલી છે બેરિંગ પ્રેશર જેને આપણે ડિનોટ કરીશું પીબી વડે જેની વેલ્યુ કેટલી આપેલી છે ટ્વેલ્વ મેગા પાસ્કલ ઓકે આની વેલ્યુ પણ શું થશે એઝ ઇટ ઇઝ ટ્વેલ્વ ન્યૂટન પર એમ સ્ક્વેર ઓકે આ થઈ જશે એના પછી હવે બીજું તમને શું આપેલું છે એલ બાય ડી રેશિયો આપેલો છે એલ બાય ડી રેશિયો કેટલો આપેલો છે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ઓકે જે બી લેન્થ ફલક્રમ પિન છે ફલક્રમ પિનની લેન્થ અને ડાયામીટરનું શું આપેલું છે તમને રેશિયો આપેલો છે કેટલો રેશિયો છે એલ બાય ડી બરાબર વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એમ તો આટલું જે છે એ ગિવન ડેટા આપેલો છે આપણને હવે આપણે શું કરવાનું છે હવે બેલ્ક્રેન્ક લિવરની ડિઝાઇન આપણે કરવાની છે તો સૌથી પહેલાં તો આપણને ઇફોર્ટ ફાઇન કરવો પડે તો સૌથી પહેલું શું શું થશે જો આમાં શું થશે કે આ ચાર ડેટા છે આ બે અને આ બીજા બે એટલે ટોટલ ચાર ડેટા છે ચારમાંથી ત્રણ ડેટા તમને આપેલા હશે અને કોઈ એક ડેટા અનનોન હશે જે તમારે ફાઇન્ડ કરવું પડશે અહીંયા આપણે શું ફાઇન્ડ કરીશું ફાઇન્ડ ઇફોર્ટ હવે ઇફોર્ટ ફાઇન્ડ કરવા માટે સિમ્પલી જો ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે જ્યાં લોડ લાગતો હોય એના મલ્ટિપ્લાય બાય જે લેન્થ હોય એ અને જ્યાં ઇફોર્ટ લાગતો હોય એના મલ્ટિપ્લાય બાય જે લેન્થ છે એ તો શું થશે અહીંયા જો ડબલ્યુ મલ્ટીપ્લાય બાય એલ વન ઇઝ ઇક્વલ ટુ ઇ ફોર્ટ મલ્ટિપ્લાય બાય એલ ટુ ઓકે આ સિમ્પલ ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાની છે લોડ જે છે લોડની વેલ્યુ કેટલી છે બે હજાર છે આપણે કન્વર્ટ કરીને મૂકી છે એલ વનની વેલ્યુ કેટલી છે વન ટ્વેન્ટી દેન ઇ ફોર્ટની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની છે એન્ડ એલ ટુ એલ વેલ્યુ કેટલી છે ટુ ફોર્ટી બરાબર તો જે બી જે બી વેલ્યુ છે વેલ્યુ આપણે મૂકી દીધી હવે હવે આપણે શું કરીશું આગળ આને કેલ્ક્યુલેટ કરીએ અને કેલ્ક્યુલેટ કરીશું તો આ રીતે થશે પી ઇઝ ઇક્વલ ટુ ટુ હંડ્રેડ ટુ થાઉઝન્ડ બાય વન ડિવાઈડ ટુ ફિફ્ટી તો આપણને ઇફોર્ટની વેલ્યુ મળશે ઇફોર્ટની વેલ્યુ આપણને કેટલી મળે છે થાઉઝન્ડ ન્યૂટન તો ઇફોર્ટની વેલ્યુ આપણને મળી ગઈ તો સૌથી પહેલું સ્ટેપ શું થઈ ગયું ફાઇન્ડ ઈફોર્ટ અહીંયા શું કરું છું સ્ટેપ જોડે જોડે સમજાવતી જાઉં છું તમારે શું કરવાનું પછી થિયરી જો સપોઝ થિયરી પૂછાય તો આ રીતે તમારે ફાઇન્ડ ઇફોર્ટ એના પછી ડબલ્યુ મલ્ટિપ્લાય બાય એલ વન ઇઝ ઇક્વલ ટુ પી પી મલ્ટિપ્લાય બાય એલ ટુ આવી રીતે ફોર્મ્યુલા તમારે લખી નાખવાની એના પછી નેક્સ્ટ સ્ટેપ હવે આપણે જોઈએ તો નેક્સ્ટ સ્ટેપમાં શું છે ફાઇન્ડ રિએક્શન એટ ફલક્રમ પિન જે ફલક્રમ પિન છે ફલક્રમ પિન આગળ આપણે શું કરવાનું છે રિએક્શન લેવાનું છે જો આ જે આપણે દોર્યું અહીંયા જે છે શું છે ફલક્રમ પિન બરાબર આ બે આર્મ છે લીવરના એકા આ અને સેકન્ડ આની ડિઝાઇન આપણે કરવાની છે તો રિએક્શન ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ અંડર ઉ ટોફ પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર હવે આપણે પી સ્ક્વેર કેમ ફાઇન્ડ કર્યા કેમકે અહીંયા ફોર્મ્યુલામાં યુઝ થાય છે એટલા માટે પ્લસ ટુ થીટા આ યાદ રાખવાનું છે આ કેમ યાદ રાખવાનું છે કેમ કે અહીંયા એંગલ જે છે એ નાઇન્ટી ડિગ્રી છે તો નાઇન્ટી ડિગ્રીની વેલ્યુ અહીંયા શું થઈ જશે ઝીરો થઈ જશે એટલે આ સ્ટેપ તો ઉડી જશે આ જે ટુ પી ડબલ્યુ કોસ થીટાવાળું સ્ટેપ છે એ તો ઉડી જશે બરાબર બેલ્ક્રેન્ક લિવરમાં જરૂર નહીં પડે બટ જ્યારે રોકર આર્મનો એક્ઝામ્પલ હશે તો અહીંયા થીટાની જે બી વેલ્યુ આપેલી હશે થીટાની વેલ્યુ આપણે મૂકવી પડશે અહીંયા તો આ જે પદ છે આખું ટુ પી ડબલ્યુ કોસ તો આખું ઉડી જ જવાનું છે આપણી પાસે ફોર્મ્યુલા શું બચશે આર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર બરાબર આ થીટાની વેલ્યુ નાઇન્ટી ડિગ્રી છે કોસ નાઇન્ટીની વેલ્યુ ઝીરો છે તો આખું પદ નીકળી જશે તો આના પરથી આપણને સેની વેલ્યુ મળશે રિએક્શનની વેલ્યુ મળશે હવે ઇફોર્ટ જે છે ઇફોર્ટની વેલ્યુ કેટલી છે થાઉઝન્ડ છે થાઉઝન્ડ સ્ક્વેર પ્લસ લોડ જે છે લોડની વેલ્યુ કેટલી છે બે હજાર જે આપેલી જ છે આપણને આને આપણે સોલ્વ કરીએ તો આપણને રિએક્શન જે છે રિએક્શનની વેલ્યુ કેટલી મળશે ટુ ટુ થ્રી સિક્સ ઝીરો સિક્સ ન્યૂટન બરાબર રિએક્શન જે છે રિએક્શનની વેલ્યુ કેટલી મળશે આપણને ટુ ટુ થ્રી સિક્સ ઝીરો સિક્સ આપણી પાસે હવે કઈ કઈ વેલ્યુ છે ઇફોર્ટની વેલ્યુ છે લોડની વેલ્યુ છે એન્ડ રિએક્શનની વેલ્યુ છે તો આ નેક્સ્ટ સ્ટેપ થઈ ગયું હવે આપણે આવી જઈએ ડિઝાઇન પર ઓકે હવે આપણે ડિઝાઇન કરવાની છે તો ડિઝાઇન કરીએ આપણે ડિઝાઇનની શરૂઆત કરીશું આપણે ફર્સ્ટ સ્ટેપથી ડિઝાઇન ઓફ ફલક્રમ પિન પહેલાં આપણે શું કર્યું જે બી ડેટાની જરૂરત છે આપણને એ બધો ડેટા આપણે ફાઇન્ડ કરી નાખ્યો હવે શું કરીશું આપણે ફલક્રમ પિનની ડિઝાઇન કરીશું ડિઝાઇન ઓફ ફલ્ક્રમ પિન આપણે નોટેશન કયા લેવાના છે સ્મોલ ડી સ્મોલ ડી શું છે સ્મોલ ડી ઇઝ ધ ડાયામીટર ઓફ ફલ્ક્રમ પિન એના પછી એલ શું છે એલ ઇઝ ધ લેન્થ ઓફ ફલ્ક્રમ પિન એલ ઇઝ ધ લેન્થ ઓફ ફલ્ક્રમ પિન તમને એક્ઝામ્પલ આવડશે તો એક્ઝામ્પલ પરથી તમે થિયરી ઇઝીલી લખી શકશો જો એક્ઝામ્પલ પૂછાય તો સોરી થિયરી પૂછાય તો એલ બાય ડીનો રેશિયો આપેલો છે એલ બાય ડી ટુ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈ ડી અને આપણે ને આ બાજુ લઈ ગયા તો ડાયરેક્ટલી એલ ઇઝ ટુ શું મળે આપણને વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈ ડી હવે કયા કયા કન્સિડરેશન કરવાના છે સૌથી પહેલું કન્સિડરેશન છે બેરિંગ ફેલિયર ઇન ફલક્રમ્પિન બેરિંગ ફેલિયર ઓફ ફલક્રમ્પિન સૌથી પહેલું કન્સિડરેશન હવે આમાં જે ફોર્મ્યુલા આવે છે એ ફોર્મ્યુલા તમારે કમ્પલસરી યાદ રાખવી જ પડશે ફોર્મ્યુલા શું છે આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ટુ એલ ડી શું છે ડી ઇઝ ધ ડાયામીટર ઓફ ફલક્રમ પિન એલ ઇઝ ધ લેન્થ ઓફ ફલક્રમ પિન એન્ડ પીબી શું છે એ છે બેરિંગ પ્રેશર અહીંયા કયું ફેલિયર આપણે લીધું છે બેરિંગ ફેલિયર લીધું છે તો અહીંયા ફોર્મ્યુલા શું થશે ડી ઇન ટુ એલ ઇન્ટુ પીબી સિમ્પલ તમને કહી દઉં જો માની લો આપણી આ ફલક્રમ પિન છે અને એનો ડાયામીટર શું છે ડી છે અને એને જો તમે થ્રી ડીમાં લેતા હોય તો કંઈક આ રીતે એની લંબાઈ એલ હોય તો ડી ઇન્ટુ એલ ઇન્ટુ પીબી પીબી એ એક પ્રકારનું સ્ટ્રેસ છે બરાબર આપણી પાસે આ ફોર્મ્યુલા છે પી ઇન્ટુ એ બરાબર એ રીતની ફોર્મ્યુલા આપણે સોરી સ્ટ્રેસ સિગ્મા ઇન્ટુ એ સિગ્મા બરાબર ફોર્સ બાય એરિયા બરાબર આપણે અહીંયા ફોર્સને કરતાં કરી દઈએ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે સિગ્મા ઇન એરિયા તો જો આર શું છે રિએક્શન એક ફોર્સ છે આર શું છે એક ફોર્સ છે આ ડીએલ શું છે એરિયા છે અને આ શું છે સ્ટ્રેસ છે બરાબર તો આ રીતે આપણે ફોર્મ્યુલા અહીંયા મૂકી છે આ આના પરથી ફોર્મ્યુલા આપણી આવી છે તો હવે જે જેટલી વેલ્યુ આપણી પાસે છે બધી વેલ્યુ આપણે મૂકી દઈશું અને વેલ્યુ ફાઇન્ડ કરીશું અહીંયા આપણને કોની વેલ્યુ મળશે તો એક તો ડાયામીટર મળશે ફલક્રમ પિનનો અને લેન્થ આપણને મળશે ફલક્રમ પિનની બરાબર રિએક્શન છે રિએક્શનની વેલ્યુ કેટલી છે બે હજાર બસોને છત્રીસ ઝીરો સિક્સ ડી અને એલ બંનેની ડી એટલે કે ડાયામીટર અને લેન્થની વેલ્યુ આપણી પાસે અનનોન છે બટ બંનેનું રિલેક્શન આપણી પાસે છે તો ડી એઝ ઇટ ઇઝ રહેશે મલ્ટીપ્લાય મલ્ટિપ્લાય લેન્થનું શું રિલેશન છે વન પોઈન્ટ ટવેન્ટી ફાઈવ ઓફ ડી ઓકે એના મલ્ટીપ્લાય બેરિંગ પ્રેશર કેટલું છે બાર વેલ્યુ આપણને આપેલી છે આ બધાને મલ્ટીપ્લિકેશન કરીએ આપણે અને સિમ્પ્લિફાય કરીએ તો ડિસ્કવેરઝિકલ ટુ શું મળશે આપણને બે હજાર બસો છત્રીસ પોઈન્ટ ઝીરો સિક્સ એના ભાગ્યા વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મલ્ટિપ્લાય બાય ટ્વેલ્લ શું વેરી સિમ્પલ ડી મલ્ટિપ્લાય બાય ડી અને આ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ અને આપણે આ લઈ ગયા તો આપણને ડાયામીટરની વેલ્યુ જે છે કેટલી મળશે ડી બરાબર ટ્વેન્ટી આને આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ લેવાની ડી ઇઝ ઇક્વલ ટુ ચૌદ તો ડાયામીટર ડી આપણને મળી ગયો એટલે કે ફલક્રમ પિનનો ડાયામીટર ડી મળી ગયો એના પછી આપણી પાસે એલ અને ડીનું રિલેશન છે શું છે એલ બરાબર વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ડી આની અંદર વેલ્યુ મૂકી દઈએ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ મલ્ટિપ્લાય બાય ફોર્ટીન ઓકે તો લેન્થ કેટલી મળશે આપણને અહીંયા સત્તર પોઈન્ટ પાંચ એમ બરાબર એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ લઈએ તો શું થશે એલ બરાબર અઢાર એમ એમ તો ફલક્રમપિનની ડિઝાઇન માટેના ડાયમેન્શન તો આપણે હવે શોધી લીધા હવે શું કરવાનું આપણે હવે આપણે સ્ટ્રેસ માટે ચેક કરવાનું કે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરી છે એ આપણી ડિઝાઇન માટે સેફ છે કે નહીં તો સૌથી પહેલું હવે શું કરીશું ચેક શિયર ફેલિયર શિયર ફેલિયર ઇન ફલક્રમ પિન જે બી જે બી વેલ્યુ આપણને મળી એ વેલ્યુ આપણી આપણા જે લીવર છે આપણા લિવરની ડિઝાઇન માટે સેફ છે કે નહીં એ આપણે ચેક કરવું પડે હવે જે ફલક્રમ પિન છે ફલક્રમ પિનમાં શું લાગશે ડબલ શિયર લાગશે બરાબર તો ડબલ શિયર આપણે કન્સિડર કરીને પછી સેમ સિગ્મા બરાબર ફોર્સ બાય એરિયા અહીંયા ટાવ લઈ લઈએ અહીંયા આવશે ટાવ શિયર શિયર ફોર્સ બાય એરિયા આવું થશે અહીંયા આપણે ફોર્સને કરતાં કરી દઈએ તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય એરિયા હવે અહીંયા ફોર્સની જગ્યાએ શું છે આર છે રિએક્શન આર છે બરાબર ટાઉ તો એઝ ઇટ ઇઝ રહેશે અને એરિયા અહીંયા ફલક્રમ પિન કેવી છે રાઉન્ડ છે તો અહીંયા આપણે એરિયા લઈશું પાય બાય ફોર ડી સ્ક્વેર બરાબર કેવો શિયર છે ડબલ શિયર છે તો અહીંયા શું થશે ટુ તો આ ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ મૂકવાની છે તો આપણી પાસે ફોર્મ્યુલા શું થશે રિએક્શન આર બરાબર ટુ મલ્ટિપ્લાય બાય પાય બાય ફોર મલ્ટીપ્લાય બાય ડી સ્ક્વેર મલ્ટિપ્લાય બાય ટાઉ આના પરથી ફોર્મ્યુલા આઈ તમને ફોર્મ્યુલા બનાવતા આવડવી જોઈએ તો તમે ડિઝાઇન ઇઝીલી કરી શકો રિએક્શનની વેલ્યુ છે ટુ ટુ થ્રી સિક્સ પોઈન્ટ ઝીરો સિક્સ અહીંયા આપણે બધો જ ડેટા મૂકી દેવાનો સ્ટ્રેસનો ડેટા મૂકવાનો નહીં કેમ સ્ટ્રેસની વેલ્યુ નહીં મૂકવાની કેમ કે અહીંયા આપણે ફલક્રમ પિન જે છે એમાં સ્ટ્રેસ જે છે એ સેફ છે કે નહીં એ ચેક ચેક કરીએ છીએ તો અહીંયા ટુ મલ્ટિપ્લાય બાય પાય બાય ફોર હવે અહીંયા ડી કયા મૂકવાના તો આપણે જે ફાઇન કર્યા એ આગળ આપણે ફાઇન્ડ કર્યા કેટલા મળ્યા આપણને ચૌદ મળ્યા તો ચૌદનો વર્ગ મલ્ટિપ્લાય બાય ટાવ આ બધાને તમે સિમ્પ્લિફાય કરશો તો તમને ટાવની વેલ્યુ મળશે ટાવ બરાબર સાત પોઈન્ટ છવ્વીસ ન્યૂટન પર એમ એમ સ્ક્વેર બરાબર આજે જે ટાવ મળ્યા તમને એ કોની માટે મળ્યા તો જ્યારે આપણે ફલક્રમપીનો ડાયામીટર ચૌદ લઈશું ત્યારે ચૌદ જે આપણે શોધ્યો એ અને ડેટા જે છે એ ડેટામાં ટાવની વેલ્યુ કેટલી આપેલી છે એટલે અહીંયા તમારે લખવાનું ટાઉ ગિવન કેટલા આપેલા છે પંચોતેર મેગા પાસ્કલ એટલે કે પંચોતેર ન્યૂટન પર એમએમ સ્ક્વેર તમને આપેલા છે હવે તમે અહીંયા ઇઝીલી જોઈ શકો છો કે જે આપણે ટાવ ફાઇન્ડ કર્યા એ ગિવન કરતાં કેવા છે ઓછા છે બરાબર જો આ ડેટા આ રીતે મળે તો આપણી ડિઝાઇન જે છે કેવી છે સેફ છે બરાબર હવે તમારે લખવાનું કઈ રીતે આમાં કે ટાઉ ચેક ઇઝ લેસ ધેન ટાઉ ગીવન સો ડિઝાઇન ઇઝ સેફ બરાબર જે ડેટામાં આપેલો હોય ડિઝાઇન ઇઝ સેફ જે ડેટામાં આપેલો હોય એના કરતાં આપણને આપણી વેલ્યુ ઓછી મળે તો આપણે જે ડિઝાઇન કરી છે કેવી છે સેફ છે બરાબર તો આપણી ડિઝાઇન અહીંયા સેફ થઈ ગઈ હવે નેક્સ્ટ સ્ટેપ છે એ છે ડિઝાઇન ફોર ડાયમેન્શન ઓફ લીવર જે લીવર છે એ લિવરના ડાયમેન્શન આપણે ફાઇન્ડ કરવાના છે અત્યારે આપણે શું કર્યું પિન છે ફલક્રમ ફલ્ક્રમપિનનો ડાયામીટરને ફાઇન્ડ કરી નાખીએ ફલક્રમપિનની ડિઝાઇન આપણે કરી નાખીએ હવે આપણે શું કરવાનું છે ડિઝાઇન ફોર ડાયમેન્શન ઓફ લિવરના ડાયમેન્શન ફાઇન્ડ કરવાના છે હવે અહીંયા આપણે અઝ્યુમ કરીએ છીએ કે જે લીવર છે એ લીવરનો ક્રોસ સેક્શન કેવો છે રેક્ટેંગલ છે કેવો ક્રોસ સેક્શન કેવો છે આપણો રેક્ટેંગલ છે જે આપણે અઝ્યુમ કરીએ છીએ બરાબર રેક્ટેંગલ હોય તો એની માટે આપણે હાઈટ લઈએ છીએ હાઈટ અઝ્યુમ કરીએ છીએ સ્મોલ એચ વડે અને વિડથ જે છે એ વિડથને આપણે અઝ્યુમ કરીએ છીએ સ્મોલ બી વડે અને એક રિલેશન અહીંયા આપણે અઝ્યુમ કરીએ છીએ ધારવાનું છે અઝ્યુમ એચ ઇઝ થ્રી ટાઈમ્સ ઓફ વિડથ બરાબર જે હાઈટ જે છે એ વિડથથી ત્રણ ગણી આપણે લેવાની છે આ બધું આપણે એઝ્યુમ કર્યું છે કઈ કઈ વસ્તુ એઝ્યુમ કરી છે તો લિવરનો જે ક્રોસ સેક્શન છે એ છે રેક્ટેંગલ છે હાઈટ સ્મોલ એચ છે વિર્થ શું છે બી છે અને જે હાઈટ છે એ વિર્થથી ત્રણ ગણી છે ત્રણ ગણી આપણે લીધી છે હવે શું કરવાનું છે આપણે મોમેન્ટ લેવાની જે બી આર્મ છે આ આપણું લિવર છે બરાબર આ રીતનું વ્યવસ્થિત અહીંયા આપણે ડબલ્યુ લાગે છે અહીંયા શું લાગે છે પી લાગે છે તો અહીંયા કાં તો આપણે અહીંયા મોમેન્ટ લેવાની કાં તો અહીંયા મોમેન્ટ લેવાની કઈ રીતે ડિસાઇડ કરવાનું છે કે તમે ઇફોર્ટ આગળ મોમેન્ટ લેશો કે લોડ આગળ લેશો તો આપણે અહીંયા આગળ વેલ્યુ જોઈએ ડબલ્યુ ઇન્ટુ એલ વન બરાબર એન્ડ ડબલ્યુ ઇન્ટુ એલ ટુ સોરી એલ ટુ બરાબર કેટલું છે એ બે હજાર મલ્ટિપ્લાય બાય એકસો ને વીસ અને ઇફોર્ટ મલ્ટીપ્લાય બાય એલ વન એ કેટલું છે હજાર મલ્ટીપ્લાય બાય ટુ ફોર્ટી બરાબર હવે આમાં તમારે જોવાનું કઈ રીતે તો જેની વેલ્યુ યાદ રાખજો જેની વેલ્યુ વધારે હોય એ રીતે તમારે વેલ્યુ લેવાની માની લો કે ડબલ્યુ ઇન્ટુ એલ ટુ છે ડબલ્યુ ઇન્ટુ એલ ટુની વેલ્યુ આપણને વધારે મળે છે તો મોમેન્ટ તમારે આ સા આ ડબલ્યુ બાજુથી લેવાની અને જો પી ઇન્ટુ એલવનની વેલ્યુ વધારે છે તો તમારે મોમેન્ટ આ સાઇડથી લેવાની બરાબર પણ અહીંયા તમે જરા મલ્ટીપ્લિકેશન કરશો તો બંનેની વેલ્યુ સેમ આવશે એટલે તમે કોઈ બી બાજુથી મોમેન્ટ લઈ શકો તો મોમેન્ટ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ છે તો લઈ લઈ અહીંયા ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ બંનેની વેલ્યુ સેમ આવે છે એટલે તમે કોઈ બી એક લઈ શકો બટ જો સેમ ના હોય તો જે વેલ્યુ વધારે હોય એ વેલ્યુ તમારે લેવાની બરાબર હવે અહીંયા આપણે મૂકી દઈએ વેલ્યુ હજાર મલ્ટિપ્લાય બાય બસો ચાલીસ તો મોમેન્ટ જે છે મોમેન્ટ તમને કેટલી મળે છે બે લાખ ચાલીસ હજાર ન્યૂટન ઇન્ટુ એમ યાદ રાખજો આ વસ્તુ બરાબર હવે મોડ્યુલર્સ લેવાનું છે સેક્શન મોડ્યુલર્સ લેવાનું જેની વેલ્યુ જેની ફોર્મ્યુલા એમ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સેક્શન મોડ્યુલર્સ મલ્ટિપ્લાય બાય સિગ્મા બી એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ જે આપણે કહીએ છીએ એ બરાબર હ બરાબર અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસમાં જે બેરિંગ પ્રેશર આપેલું છે એ બેરિંગ પ્રેશરની તમારે વેલ્યુ લેવાની બરાબર તો અહીંયા થશે બે લાખ ચાલીસ હજાર બરાબર ઇઝ ઇક્વલ ટુ ઝેડ મલ્ટિપ્લાય બાય સિગ્મા બીની વેલ્યુ કેટલી છે બાર સિગ્મા બી એટલે કે જે બેરિંગ પ્રેશરની વેલ્યુ છે એ જ તમારા સિગ્મા બી થશે આને આપણે સોલ્વ કરીએ તો આપણને ઝેડની વેલ્યુ મળશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વીસ હજાર એમ ક્યુબ બરાબર સેક્શન મોડ્યુલસ ઝેડ શું છે સેક્શન મોડ્યુલસ અથવા અથવા તો મોડ્યુલસ ઓફ સેક્શનની વેલ્યુ તમને મળે છે કેટલી વીસ હજાર હવે રેક્ટેંગલ માટે મોડ્યુલસ ઓફ સેક્શનની વેલ્યુ કે ફોર્મ્યુલા શું છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ બી એચ સ્ક્વેર બરાબર હવે આમાં આપણે શું કર્યું છે બી અને એચનું રિલેશન લઈ લીધું છે કે ભાઈ એચ ઇઝ ઇક્વલ ટુ થ્રી બી તો આમાં મૂકી દઈએ વન બાય સિક્સ બી ઇન્ટુ એચ છે એચની જગ્યાએ શું મૂકી દઈશું આપણે થ્રી બી થ્રી બીનો સ્ક્વેર તો આને હજુ આપણે ઇલુસ્ટ્રેટ કરીએ આગળ ઇલ્યુસ્ટ્રેટ કરીએ તો આપણને વેલ્યુ શું મળશે અહીંયા આગળ નાઇન બાય સિક્સ બી ક્યુબ બરાબર ઓકે તો અહીંયા શું થશે નાઇન બાય સિક્સ બી ક્યુબ હવે શું થાય છે અહીંયા ટ્વેન્ટી થાઉઝન્ડ ઇઝ ઇક્વલ ટુ વન નાઇન ડિવાઈડ સિક્સ કરશો તો વન વન ફાઇવ મળશે બી ક્યુબ હજુ આને ઇલિસ્ટ્રેટ કરો સિમ્પલિફાય કરો તો બી વિડથની વેલ્યુ તમને કેટલી મળે છે ટ્વેન્ટી થ્રી પોઈન્ટ વન હવે વિડથ તમે એપ્રોક્સિમેટ લઈ શકો ટ્વેન્ટી ફોર તો વિડથ તમને મળી ગઈ ટ્વેન્ટી ફોર એના પછી હાઈટ તમારે ફાઇન્ડ કરવાની છે તો આપણે રિલેશન લીધું છે હાઈટ એચ ઇઝ ઇક્વલ ટુ થ્રી ટાઈમ્સ ઓફ વિડથ એટલે કે ત્રણ મલ્ટિપ્લાય બાય ચોવીસ તો હાઈટ તમને કેટલી મળે છે એચ સેવન્ટી ટુ એમ તો આ ડાયમેન્શન તમને લીવરના ડાયમેન્શન તમને મળી ગયા વિડથ જે છે વિડથની વેલ્યુ કેટલી મળે છે ટ્વેન્ટી ફોર એમ મળે છે અને હાઈટ જે છે હાઈટની વેલ્યુ કેટલી મળે છે સેવન્ટી ટુ એમ મળે છે તો આ ડાયમેન્શન મળી ગયા છે સેના લિવરના ડાયમેન્શન આપણને મળી ગયા ફલક્રમપીની ડિઝાઇન આપણે કરી નાખી લિવરની ડિઝાઇન આપણે કરી નાખી હવે લાસ્ટ જે છે લાસ્ટ સ્ટેપ બરાબર જે રીતે ફોર્મ્યુલા મૂકીએ છીએ એ રીતે તમારે થિયરીમાં લખતા જવાનું હવે આપણે જોઈશું બોસ ડાયામીટર બરાબર જે બી ફલક્રમપિન છે એ ફલક્રમપિન માટેનો બોસ ડાયામીટર આપણે ફાઇન્ડ કરવાનો છે તો બોસ ડાયામીટર ફાઇન્ડ કરવા માટે આપણે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ સ્મોલ ડી સ્મોલ ડી શું છે તો ફલક્રમપિનનો જે ડાયામીટર છે એ તો ટુ મલ્ટિપ્લાય બાય ફોર્ટીન જે આપણે આગળ ફાઇન્ડ કરી એ તો બોસ ડાયામીટર આપણને કેટલો મળે છે ટ્વેન્ટી એટ એમ બરાબર એના પછી જે બુશ ફલક્રમપિનમાં જે બુશ યુઝ થાય છે એ બુશના ડાયમેન્શન ફાઇન્ડ કરવાના છે તો બુશના ડાયમેન્શન ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું કેપિટલ ડી વન ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી પ્લસ સિક્સ હવે કેપિટલ ડી વન શું છે અને સ્મોલ ડી શું છે તો કેપિટલ ડી જે છે એ આઉટર ડાયામીટર છે અને સ્મોલ ડી શું છે એ ઇનર ડાયામીટર છે સ્મોલ ડીની વેલ્યુ આપણી પાસે છે કેટલી ચૌદ ચૌદ પ્લસ છ તો ડી વન જે છે ડી વનની વેલ્યુ કેટલી મળશે ટ્વેન્ટી એમ એમ બરાબર તો ડી વનની વેલ્યુ ટ્વેન્ટી એમ એમ અને સ્મોલ ડીની વેલ્યુ કેટલી છે ફોર્ટીન એમએમ છે તો ફલક્રમ પિનનો એક્ઝામ્પલ પૂછાય તો તમારે આ રીતે એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ ગણવાનો અને જો થિયરી પૂછાય તો જે સ્ટેપ મેં તમને સમજાવ્યા એ સ્ટેપ પ્રમાણે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરી નાખવાનો બરાબર આ બાકીના આ સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ એના પછી થર્ડ નંબરનો એક્ઝામ્પલ ફોર્થ આ જે છે તમારે પ્રેક્ટિસમાં પ્રેક્ટિસ કરી નાખવાની બરાબર તો તમને એક્ઝામ્પલ જે છે એ આવડી જશે અને લીવરના ચાર માર્ક્સ તમારા પાક્કા થઈ જશે થેન્ક યુ